मित्रों, आपणे दलील प्रमाणभूत छे के अप्रमाणभूत तेनो निर्णय करवा माटे सत्यता कोष्टकनी प्रत्यक्ष रीतना उपयोगना दृष्टांतो जोई गया छे। हवे एमाज दलील प्रमाणभूत छे के अप्रमाणभूत तेनो निर्णय करवा माटे सत्यता कोष्टकनी प्रत्यक्षनो उपयोग करीने ज एवा ज दाखला आपणे बीजा पण जोवाना छे, जेनी अंदर ए विभाग डी परीक्षा में विभाग डी में त्रण गुण में दाखला पूछाय छे। आगर जे आपणे दाखला भण्या ए परीक्षा में पांच गुण में पूछाय छे। हवे आपणे जे भणवा जई रह्या छीए ए परीक्षा में मार्चनी बोर्डनी एक्जामनी अंदर विभाग डी में त्रण गुण में दाखला पूछाता होय छे। एमां तमारे बे बाबतो निकली जशे, एक तो दलीलनी संकेतावली निकली जाए, पछी दलीलनी प्रातिक रजूआतवाळो मुद्दो निकली जाए, ए बे मुद्दा निकली जाए छे। अने जो दलीलमां बे आधार विधान आवता होय तो ज आपणे एने समुच्चय कारक वडे जोड़वा पड़े। जो दलीलमां एक ज आधार विधान होय तो एने समुच्चय कारक वडे जोड़वानी पण जरूर रहती नथी। एवुं ज एक दृष्टांत आपणे जोईए, जुओ निषेध पी शरती निषेध क्यू माटे क्यू शरती पी, એમાં પહેલું આધાર વિધાન છે અને બીજું છે ફલિત વિધાન છે। તો આપણે આમાં જુઓ, તમારે નથી સંકેતાવલી કરવાની આવતી, નથી પ્રાતિક રજૂઆત અને નથી બે આધાર વિધાનના સમૂહ વડે જોડવાના। અહીંયા આપણે સીધો જ સત્યતા કોષ્ટક આપણે એનો દોરીશું, તો એમાં પહેલો જ આપણે પી અને ક્યુ મૂકવું પડશે, પછી નિષેધ પી નિષેધ ક્યુ, એમ એના બે સ્તંભ બને એટલે કુલ ચાર સ્તંભ, પી ક્યુ નિષેધ પી અને નિષેધ ક્યુ, એમ ચાર સ્તંભ। પાંચમો સ્તંભ સીધો આધાર વિધાનનો, નિષેધ પી શરતી નિષેધ ક્યુ, અને પછી છઠ્ઠો જે સ્તંભ છે એ ફલિત વિધાનનો ક્યુ શરતી પીનો બનાવવાનો છે। હવે હરોળ ચાર થાય આપણે જાણીએ છીએ, માટે પ્રથમ જે સ્તંભ પીનો છે એમાં બે ટી અને બે એફ મૂકવાનો રિવાજ છે, અને જે ક્યુનો સ્તંભ છે બીજા નંબરનો એમાં ટી એફ મૂકવાનો રિવાજ છે। હવે આપણે અહીંયા જે તાર્કિક કારક હોય એના સત્યતા મૂલ્યના નિયમના આધારે સ્તંભોની રચના કરીશું। તો ત્રીજા સ્તંભમાં નિષેધકારક છે, તો એમાં જો એકનો નિષેધ કરવાનો એટલે એકમાં જે આપ્યો એનું બધું એનું ઉલટું કરી દેવાનું, ટી ટી છે તો એફ કરી દીધા અને એફ એફ છે તો ટી ટી મૂકી દીધા, એવો નિષેધ કયો એટલે આપણે નીચે જોવા લખ્યું છે કે બેનો નિષેધ, તો ટી એફ છે તેની જગ્યાએ એફ ટી મૂકી દીધા છે। પછી નિષેધ પી શરતી નિષેધ કયો એટલે ત્રણ ને ચારનો શરતી, એટલે ત્રણ ને ચારના સ્તંભ જોવાનો અને શરતીનો નિયમ યાદ કરવાનો। આપણે જાણીએ છીએ ભાઈ ટી એફ હોય તો એફ મૂકવાનો, એટલે અહીંયા એફ એફ છે તો ટી મૂક્યું, એફ ટી છે તો એ ટી મૂક્યું, પણ જો અહીંયા ત્રીજી અરોડમાં જો ટી ને એફ છે માટે એફ મૂક્યો, ચોથી અરોડમાં ટી ટી છે તો ટી મૂકી દીધો। હવે ક્યુ શરતી પી એટલે બે અને એકનો શરતી, બે અને એકનો શરતી એટલે આપણે બે અને એક સ્તંભમાં જોઈએ ટી ટી તો ટી, બીજા નંબર નિર્ણયમાં એફ ટી તો એ ટી, ત્રીજા નંબર નિર્ણયમાં ટી એફ એટલે એફ, અને ચોથા નંબર નિર્ણયમાં એફ એફ છે તો ત્યાં ટી મૂક્યો છે। હવે આપણે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જોઈએ, તો તમે ચારે ચાર હરોળ ચેક કરો આધાર વિધાન અને ફલિતવિધાનની અંદર। તો જુઓ પહેલી જ હરોળમાં તમે ધ્યાનથી જુઓ, પહેલી હરોળમાં શું છે, આધાર વિધાન સત્ય ફલિત વિધાન એ સત્ય છે, બીજી હરોળમાં આધાર વિધાન પણ સત્ય છે ફલિત વિધાન પણ સત્ય છે, અને ચોથી હરોળમાં તમે જુઓ આધાર વિધાન એ સત્ય છે ફલિત વિધાન એ સત્ય છે। આપણને અમે એક એવી હરોળ પ્રાપ્ત નથી થતી કે જેમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત અને સત્ય હોય, એટલે કે ટી અને એફ હોય એવી કોઈ અરોડ છે નહીં, અને માટે આ દલીલ કેવી છે, પ્રમાણભૂત છે। તમે એનો નિર્ણય ધ્યાનથી જુઓ, ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ છ સ્તંભની રચના કરેલી છે, જેમાં સ્તંભ નંબર પાંચમાં આધાર વિધાન અને સ્તંભ નંબર છમાં ફલિત વિધાનની રજૂઆત કરેલી છે। સત્યતા કોષ્ટકની કુલ ચાર અરોડમાંથી અરોડ નંબર એક બે અને ચારમાં આધાર વિધાન સત્ય છે અને તે જ અરોડમાં ફલિત વિધાન પણ સત્ય છે, અને તેથી આ દલીલ પ્રમાણભૂત છે। તો આ ત્રણ ગુણમાં આવા દાખલા પૂછાય છે। બીજું એક ઉદાહરણ જોઈએ, અહીંયા ધ્યાનથી જોઈએ, જુઓ એ શરતી નિષેધ બી સમુચ્ચય સી, એ શરતી નિષેધ કૌંસમાં બી સમુચ્ચય સી અને નિષેધ બી કૌંસમાં નિષેધ કૌંસમાં બી સમુચ્ચય સી શરતીએ, આવી દલીલ છે। તો ધ્યાનથી જુઓ, એમાં આપણે જાણીએ છીએ પહેલું આધાર વિધાન છે અને બીજું ફલિત વિધાન છે,
એટલે અહીંયા પણ ડાયરેક્ટ જ સત્યતા કોષ્ટક જ દોરવાનું રહેશે, કારણ કે આમાં બે આધાર વિધાન છે નહીં, એટલે આધાર વિધાનનો સમુચ્ચય વડે જોડવાની વાત રહેતી નથી. ડાયરેક્ટ જ કોષ્ટક બનાવ્યો એ બી સી, પછી બી સમુચ્ચય સી મૂકવાનો, પછી એનો નિષેધ એટલે કે નિષેધ બી સમુચ્ચય સી મૂકવાનો, અને પછી આધાર વિધાન આખું મૂક્યું એ સરથી નિષેધ કૌંસમાં બી સમુચ્ચય સી ઉપર લખવાનું આધાર વિધાન, અને નિષેધ કૌંસમાં બી સમુચ્ચય સી સરથી એ ઉપર લખવાનું ફલિદાન, ભલે એ ચોપડીમાં એ લખવાનું રહી ગયું હોય, પણ આપણે આધાર વિધાન કહેવાય છઠ્ઠા નંબરનો સ્તંભ, અને સાતમા નંબરનો સ્તંભ ફલિદાન કહેવાય એ ઉપર લખી દેવાનું. હવે અહીંયા ત્રણ વિધાન એ બી સી છે એટલે સ્વાભાવિક છે કે અરોળ આઠ થાય, અને આઠ અરોળ થાય એટલે આપણને ખબર છે કે ભાઈ પહેલી અરોળમાં ચાર ટી અને ચાર એફ મૂકવાનો રિવાજ છે, બીજા સ્તંભની અંદર બે ટી બે એફ, બે ટી બે એફ મૂકવાનું, અને શીના અંદર ટી એફ એમ કુલ આઠમાં ગોઠવણી કરી દેવાની. બી સમુચ્ચય સી એટલે બે ત્રણનો સમુચ્ચય, બીજા અને ત્રીજાનો સમુચ્ચય કરીને આપણે આ સ્તંભની રચના કરી, તો ટી ટી તો ટી, ટી એફ તો એફ, એફ ટી તો એફ, એફ એફ તો એફ, ટી ટી તો ટી, ટી એફ તો એફ, એફ ટી તો એફ, એફ એફ તો એફ. આપણે જાણીએ છીએ સમુચ્ચયનો નિયમ શું છે, ભાઈ બે સત્ય હોય તો જ સત્ય બને, એટલે આપણે અહીંયા જ્યાં જ્યાં બે સત્ય હતા ત્યાં ટી મૂક્યા છે, બાકી બધામાં એફ મૂક્યા છે. એટલે પાંચમા નંબરમાં અને પહેલા નંબરમાં ટી ટી છે જોઈ લો, તો ત્યાં ટી મૂક્યા છે, બાકી બધામાં એફ આવશે. હવે ચોથાનો નિષેધ એટલે જે ચોથો સ્તંભ બી સમુચ્ચય સી છે એનો નિષેધ કરીએ, એટલે જે ચોથામાં છે એનું આખું ઉલટું મૂકી દેવાનું, ટી તો એફ, એફ તો ટી, એફ તો ટી, એફ તો ટી, ટી તો એફ, એફ તો ટી, એફ તો ટી, એફ તો ટી. હવે છઠ્ઠા નંબરમાં તમે જુઓ એ પહેલા નંબરમાં છે, અને નિષેધ બી સમુચ્ચય સી પાંચમા નંબરમાં છે, એનું આપણે સરતીના નિયમ પ્રમાણે કામ કર્યું છે ધ્યાનથી જોઈ લો. એટલે એકમાં ટી છે અને પાંચમાં જો પહેલો એફ છે એટલે એફ મૂક્યો, અને બાકી બધામાં કોઈ જગ્યાએ પહેલામાં તમે જુઓ ટી ટી, ટી ટી, ટી ટી, એફ એફ, એફ ટી, એફ ટી, એફ ટી, એટલે બધામાં શું આવ્યા, ટી આવ્યા, ખાલી પહેલો જ અરોળ એવી છે કે જેમાં ટી ને એફ છે એટલે એફ મૂક્યો છે. એ જ રીતે હવે પાંચ અને એકનો સરતી કરવાનો, પાંચ એકને પાંચ અને એકનો સરતી એટલે હવે ઊંધું જોવાનું, એ પાંચમાંથી એક તરફ જોઈએ, અને સરતીનો નિયમ ટી એફ તો જ એફ આવે આપણે જાણીએ છીએ, તો જો પહેલામાં જ એફ અને એકમાં ટી છે એટલે પહેલામાં ટી આવ્યો, બીજામાં ટી, ટી તો ટી આવ્યો, ટી, ટી તો ટી આવ્યો, ચોથામાં ટી તો ટી મૂક્યો છે, પાંચમામાં તમે જોઈ શકો છો ટી. પાંચમામાં ધ્યાનથી જોજો અહીંયા પાંચમામાં આ રહ્યું એફ, ને અહીંયા એફ છે એટલે ટી. અને હવે ધ્યાનથી જોઈએ છેલ્લી છ સાત આઠમાં જોઈ લો, અહીંયા ટી ટી છે પણ અહીંયા જુઓ પહેલાં એમાં એફ એફ છે એટલે બધામાં એફ આવ્યા છે. એટલે કે આપણે અહીંયા જો ફૂંદડી મારીને બતાવ્યું છે, ભલે ઉપર આધાર વિધાનમાં તમે ધ્યાનથી જોજો, બીજી ત્રીજી ચોથી પાંચમી હરોળમાં આધાર વિધાને સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે, પણ છતાંય આપણે આ દલીલને પ્રમાણભૂત નથી ગણતા. કેમ નથી ગણતા? કારણ કે તમે જોઈ શકો છો છ સાત આઠ, છ સાત આઠની અંદર આધાર વિધાન સત્ય છે પણ એની સામે એનું ફલિદાન કેવું છે? અસત્ય છે, એટલે કે ટી એફ આવે છે, માટે આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત છે. જેના નિર્ણયમાં આપણે અહીંયા જોઈએ રિવાજ ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ સાત સ્તંભની રચના કરેલી છે, જેમાંથી સ્તંભ નંબર છમાં આધાર વિધાન અને સ્તંભ નંબર સાતમાં ફલિદાનની રજૂઆત કરેલી છે. સત્યતા કોષ્ટકની કુલ આઠ હરોળમાંથી હરોળ નંબર બેથી આઠમાં આધારદાન ટી આવે છે, પરંતુ ઉપયુક્ત એટલે કે કુંડલી નિશાની અનુસાર છ સાત અને આઠમાં ફલિદાનના સ્તંભ એફ આવે છે, તેથી આ દલીલ અપ્રમાણભૂત છે. તો અહીંયા આપણું આ પ્રકરણની વાત પૂર્ણ થાય છે, પ્રકરણ બેની અહીંયા સંપૂર્ણ પૂર્ણ